જામ સાહેબ શ્રી શત્રુશલ્ય સિંહજી જાડેજાના આમંત્રણને માન આપી પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ જામનગરના અતિથિ થવાના છે. સેવ સોઇલ એટલે કે માટી બચાવો અભિયાન અંતર્ગત સદગુરુ ગત 21 માર્ચથી બાઇક પર વિશ્વ ભ્રમણ કરી રહ્યા છે. 27 દેશોમાં 30,000 કિલોમીટર બાઇક ચલાવી પોતાની બાઇક યાત્રા પૂર્ણ કરી રહ્યા છે. તેઓ ઓમાનથી દરિયાઈ માર્ગે જામનગર પહોંચી ભારતમાં પ્રવેશ કરશે. તેમના આગમન માટે જામ સાહેબ દ્વારા બેડી બંદર પર યાત્રી જહાજને પ્રવેશવાની વિશેષ મંજૂરી મેળવવામાં આવી છે. જામ સાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા દ્વારા સદગુરુના સમગ્ર કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી. સદગુરુ જગ્ગી વાસુદેવ આજે લંડનથી લગભગ 27 દેશોમાં સેવ સોઇલ કાર્યક્રમ અંતર્ગત એમની મુહિમ જે ચાલી રહી છે 30,000 કિલોમીટર સર કરી અને ભારતના આંગણે 29 મે 2022ના રોજ પધારશે ત્યારે જામનગરના રાજવી પરિવારના જામ સાહેબ શ્રી એચએચ જામ સાહેબે એમને આમંત્રણ પાઠવેલું છે અને એ આપણા મહેમાન બનીને અહીં આવશે. લંડનથી એમણે જે જર્ની કરી એની અંદર 27 દેશોમાં તેઓ પોલિસીને ઇન્ફ્લુઅન્સ કરતા કરતા અને ત્યાંના દેશોના વડાઓને મળતા મળતા એમની સાથે ચર્ચા કરતા MOU સાઇન કરતા કરતા ભારત જ્યારે પહોંચશે ત્યારે આજે ઇન્ડિયાના ઓલમોસ્ટ મારા મને તો ભારતની 75th એનિવર્સરી છે, અમૃત મહોત્સવ છે, તો એ એક આપણા નેશનલ હીરો તરીકે મારા મનમાં આજે સ્વરૂપ લઈ રહ્યા છે. તો જ્યારે ભારત પધારે ત્યારે એમને મારી ઈચ્છા છે કે નેશનલ હીરો તરીકે આપણે બિરદાવીએ કે સેવ સોઇલ ગ્લોબલ મૂવમેન્ટ છે એના માટે આટલી મહેનત કરીને 65 વર્ષની ઉંમરે 30,000 કિલોમીટર સર કરીને જ્યારે પધારે છે ત્યારે આપણે એમને એક ભવ્ય સ્વાગત આપીએ અને એમની મુહિમમાં જોડાઈએ. 29 તારીખે જ્યારે એ પાછા ફરશે ત્યારે રોઝીપુરથી સ્પેશિયલ નોટિફિકેશનથી આપણે એમનું કસ્ટમ્સ ઇમિગ્રેશન કરી અને જામનગરના પોલિટિકલ ગણ, આધ્યાત્મિક ગણ, ગુરુજનો સૌ એમનું સ્વાગત કરશે. ત્યાંથી કાફલો શરૂ થશે અને INS વાલસુરામાં એમનું સ્વાગત થશે. ત્યાંથી બાપુના બંગલે પાયલોટ બંગલા પર એમની મીટિંગ થશે. મીટિંગ પૂરી કરી અને પ્રતાપ વિલાસ પેલેસ પર જ્યાં તેમનો નાઇટ સ્ટે છે ત્યાં પધારશે. 4:30ની આસપાસ તેમની મીડિયા પ્રેસ કોન્ફરન્સ થશે. 4:30 થી 5ની વચ્ચે ઇન્ફ્લુએન્સર્સ, સોશિયલ મીડિયાના અગ્રેતા, બ્લોગર્સ અને આપનું પ્રિન્ટ મીડિયા એ બધા સાથે ચર્ચા કરશે, વિચારણા કરશે 1:45 કલાક. કાર્યક્રમની રૂપરેખા એવી છે કે 5 વાગે લગભગ DKV સર્કલથી એ લોકો શરૂ કરશે પોતાની યાત્રા અને વાલીઓને, વિદ્યાર્થીઓને, જામનગરની જનતાને, બધાને મળશે અને ધીરે 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 વિરલબાગ સુધી એ કાર્યક્રમ આગળ પહોંચશે. વિરલબાગ પહોંચી અને પેલેસ રોડ ઉપર છેક પેલેસ રોડથી શરૂ કરી અને સત્યસાઈ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમમાં બધા નેશનલ એવોર્ડ વિનર, પરંતુ આપણા નેટિવ બધા ડાન્સર્સ એમના તરફથી કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે. એ કલાકૃતિ વિશે માહિતી મેળવતા મેળવતા એ લોકો સત્યસાઈમાંથી ફરી બધાને દર્શન આપી એમનોને મળી અને પેલેસમાં પોતાની ફોર્મલ એન્ટ્રી લેશે. ત્યાં એમની આરતી, તેમનું ભવ્ય સ્વાગત એ બધું ગોઠવવામાં આવ્યું છે. એ પૂરું થાય પછી આપણે ત્યાં કલાકૃતિનું એક એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે કે જેની અંદર કચ્છ અને હાલારના બધા જ કારીગરો પોતાની સેવ ધ વીવ મૂવમેન્ટ બતાવે કે પોતાની સાડી છે, પોતાની બંધેજ છે, આપણે ત્યાં બનતું ફેબ્રિક્સ છે, કે આપણી ભરતકામની કલાકારી છે, આપણા ચાકડા છે, એ બધી કલાકૃતિઓ એમની સામે સારા સારા સ્પેસિમેન પ્રસ્તુત કરવામાં આવશે. એ પૂરું કરી અને એમને સ્ટેજ પર લઈ જવામાં આવશે. ત્યાં લગભગ 45 થી 50 મિનિટનો એક કાર્યક્રમ છે જેની અંદર સેવ સોઇલની ચર્ચા કરવામાં આવશે કે 27 દેશોમાં એમણે શું ચર્ચાઓ કરી અને આજે એમનું મુહિમ છે એ આપણને કઈ રીતે ફાયદાકારક નીવડી શકે એના વિશે ચર્ચાઓ થશે અને લગભગ 7:15-7:30ની આસપાસ કાર્યક્રમને પૂરો કરવામાં આવશે. પૂર્ણાહુતિ પછી સદગુરુ જામનગરમાં જ નાઇટ સ્ટે કરશે અને 9:15 વાગ્યાની આસપાસ જામનગરથી અમદાવાદ જવા માટે રવાના થશે. જામ સાહેબ અને સદગુરુ વચ્ચે જે મીટિંગ છે એમાં 3-4 અલગ અલગ એજન્ડા છે. પ્રકૃતિને રિલેટેડ છે, આધ્યાત્મને રિલેટેડ છે, જામનગરની જનતાને ફાયદો કઈ રીતે મળી શકે આ બધામાંથી એને રિલેટેડ પણ છે. તો 3-4 પ્રોજેક્ટ્સ છે અમારા મનમાં જેના વિશે ચર્ચા સદગુરુ સાથે થશે કે ઈશા ફાઉન્ડેશન અને રાજવી પરિવાર કઈ રીતે એકબીજા સાથે કામ કરી શકે. જામનગરમાં 3 બત્તી વિસ્તારમાં એક ઇમારતમાં આવેલ ચાની હોટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
ઇલેક્ટ્રિક લાઈન ઓપન કરી. ગૌવંશમાં લંબી વાયરસના પ્રકોપને પગલે સંખ્યાબંધ ગાયોના મૃત્યુ થયા છે. 90 વધુ ગાયો મૃત્યુ પામી હોવાની અનઅધિકૃત માહિતી છે. ત્યારે જામનગર નજીક ઠેબા પાસે લગભગ 40 જેટલી ગાયના મૃતદેહ દુર્દશામાં જોવા મળતા લોકોની લાગણી દુભાઈ છે.